नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय कंप्यूटर। विद्यार्थियों, गया लेक्चर नी अंदर आपणे प्रकरण नंबर 3 चैप्टर 3 नी शुरुआत करेली इनपुट अने आउटपुट एकम, बराबर छे। चैप्टर नंबर 3 इनपुट अने आउटपुट एकम, आ लेक्चर मां आपणे जोयेलु गया लेक्चर नी अंदर आपणे कंप्यूटर ना जे इनपुट एकमो छे एनी चर्चा करेली। हवे इनपुट एटले शुं? तो जेने गुजराती मां कहेवाय छे निवेश, अने निवेश करवा माटे जे साधनो उपयोग थाय छे एने शुं कहेवाय छे? इनपुट डिवाइस अथवा इनपुट एकम। तो आ जे इनपुट एकमो छे ई मुख्यत्वे 4 કેટેગરીમાં વર્ગીકૃત કરેલા હોય છે। કઈ કઈ છે? પહેલું એક છે કીબોર્ડ, બીજું છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, પછી ત્રીજું છે સ્કેનિંગ ડિવાઇસ, અને ચોથું છે ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત ડિવાઇસ। એમાં સૌથી પહેલા આપણે કીબોર્ડની ચર્ચા કરેલી, ત્યાર પછી પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની ચર્ચા કરેલી કે જેની અંદર માઉસ અને જે આપણે હોય છે ટચપેડ એનો સમાવેશ થાય છે। માઉસ, પછી જોયસ્ટિક, લાઇટ પેન, ટચપેડનો સમાવેશ થાય છે, અને ટચ સ્ક્રીન મોનિટર। ત્યાર પછી સ્કેનિંગ માટે હતું ઇમેજ સ્કેનર, બારકોડ સ્કેનર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, ઓપ્ટિકલ માર્ક રીડર અને MICR। ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર, સ્પીચ ઇનપુટ ડિવાઇસ, વિઝન ઇનપુટ ડિવાઇસ, આ હતા ઇનપુટ એકમો, બરાબર છે। હવે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે આઉટપુટ ઉપકરણ, આઉટપુટ ઉપકરણ। હવે પહેલા ચેપ્ટરની અંદર પણ આપણે જોયેલું કે જે કમ્પ્યુટર છે એની કાર્ય કરવાની પદ્ધતિ 3 ભાગમાં વહેંચાયેલી છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ। ઇનપુટ એટલે માહિતી કે ડેટા અથવા તો સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવી, ત્યાર પછી દાખલ કરેલી સૂચના ઉપર પ્રક્રિયા થતી હોય છે જેને કહેવામાં આવે છે પ્રોસેસ, અને પ્રક્રિયાને અંતે જે તમને પરિણામ મળે એને કહેવામાં આવે છે આઉટપુટ। તો ઇનપુટ અને આઉટપુટ, હવે ઇનપુટની અંદર આપણે જોયેલું ઇનપુટ ડિવાઇસ, તો હવે આઉટપુટ ઉપકરણ એટલે શું? તો કે જે આપણને પરિણામ જે સાધન દ્વારા મળે એને આપણે આઉટપુટ ઉપકરણો એટલે કે આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે। તો જોઈએ આઉટપુટ ડિવાઇસ, ગણતરીઓ કરીને કમ્પ્યુટર જે પરિણામ તૈયાર કરે છે તે તેના ઉપયોગકર્તાને તો મળવું જોઈએ। હવે કમ્પ્યુટરની અંદર શું કરીએ? આપણે કોઈ પણ પ્રક્રિયા કરી તો પ્રક્રિયાને અંતે આપણને શું મળતું હોય છે? પરિણામ। જે એકમો આઉટપુટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। હવે ઉપયોગકર્તાને જે પરિણામ મળવું જોઈએ એ જે સાધન મારફતે અથવા તો જે સાધન દ્વારા એને પરિણામ મળે છે એને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ। સામાન્ય રીતે વપરાતા આઉટપુટ ડિવાઇસમાં કયું છે? મોનિટર અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે સૌથી વધુ આઉટપુટ માટે જે સાધનો વપરાય છે કયા કયા છે? એક છે મોનિટર અને બીજું છે પ્રિન્ટર। સૌથી વધુ વપરાતા ઉપયોગમાં લેવાતા ઇનપુટ ડિવાઇસ કયા છે? કોઈ મને કહી શકશે? તમારી રીતે વિચારો તો હોય, ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇનપુટ ડિવાઇસ કયા છે? તો એ છે કીબોર્ડ અને માઉસ, સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ। તો સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અથવા તો વપરાતા આઉટપુટ ડિવાઇસ હોય તો કયા છે? મોનિટર અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે। આ સિવાય વિવિધ આઉટપુટ ડિવાઇસ છે ક્યાં ક્યાં? મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટર અને વોઇસ રિસ્પોન્સ। આઉટપુટ ડિવાઇસ કયા કયા છે? પહેલું મોનિટર, બીજું
प्रिंटर त्यार पछी प्रोजेक्टर प्लॉटर अने वॉइस रिस्पोन्स नो आउटपुट डिवाइस मां समावेश थाय छे। હવે આપણે વિગતવાર એક પછી એક આઉટપુટ ડિવાઇસની ચર્ચા કરીશું। સૌથી પહેલું છે મોનિટર। મોનિટર શબ્દથી તો આપણે પરિચિત છે। મોનિટર એટલે કમ્પ્યુટર સિસ્ટમમાં આવી હોય તમારા ક્લાસમાં હોમવર્ક ચેક કરીને મોનિટર કહેવાય નહીં, તો મોનિટર। આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે મોનિટર સૌથી વધુ વપરાય છે। परीक्षा के अंदर प्रश्न पूछा है कि सौथी वधु उपयोग में लेवातो आउटपुट डिवाइस क्यों छे, तो क्यों आवशे मॉनिटर। अने इनपुट में पूछाय तो कीबोर्ड, तो मॉनिटर सौथी वधारे वपराय छे। तेमा आउटपुट कम्प्यूटर ना टेलिविजन जेवा दृश्य स्क्रीन पर रजू थाय छे। તમને ક્યારે મોનિટર કેવું હોય છે? ટીવી જેવું હોય છે, આપણે જે ઘરે ટેલિવિઝન જોતા હોય છે એવું જ મોનિટર હોય છે। આ આઉટપુટ ફક્ત વાંચવાના હેતુ માટે છે અને તેની હાર્ડ કોપી લઈ શકાતી નથી। હવે આ જે તમને મોનિટર ઉપર આઉટપુટ મળી શું કરાય, ઓન્લી રીડેબલ ફોર્મેટ, ફક્ત વાંચી શકાય એટલું જ હોય છે। એની હાર્ડ કોપી, હાર્ડ કોપી એટલે શું? સખ્ત કોપી છે, કાગળની અંદર પ્રિન્ટ કાઢી કાગળ ઉપરનું પ્રિન્ટિંગ લઈ શકાતું નથી। આથી આને સોફ્ટ કોપી આઉટપુટ કહેવામાં આવે છે। બરોબર છે? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મોનિટર ઉપર જે આઉટપુટ મળે એ કયા ફોર્મેટમાં હોય છે, કયા માળખામાં હોય છે, તો કયા માળખામાં હોય છે? સોફ્ટ કોપી। માહિતી પ્રદર્શિત કરવા માટે કેથોડ રે ટ્યુબ મોનિટર અને પાતળા મોનિટરનો ઉપયોગ થાય છે। હવે થોડુંક તમને મોનિટરની ચર્ચા કરું, તો સૌથી પહેલા તમને ખ્યાલ હોય તો ટીવી જેવા મોનિટર આવતા, પહેલાના ટીવી જેવા, પહેલા તમને ખ્યાલ હોય તો વિડિયોકોન ટીવી આવતું, બીપીએલ ટીવી આવતું, એમાં શું હોય? પાછળ ખૂન જેવું હોય, એટલે અહીંયા ટ્યુબ હોય। તો પહેલાના મોનિટર કેવા હતા? ટ્યુબ વાળા। એ મોનિટરને કયા નામે ઓળખવામાં આવ્યા? સીઆરટી। શરૂઆતમાં જે બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર હતા એને કયા નામે ઓળખવામાં આવ્યા? સીઆરટી। સીઆરટી નું પૂરું નામ શું છે? કેથોડ રે ટ્યુબ। કેથોડ એટલે સી એ ટી એચ ઓ ડી ઈ, કેથોડ, આર એ વાય ટી યુ બી ઈ, કેથોડ રે ટ્યુબ। હવે એમાં શું આવતું? પાછળના ભાગમાં ટ્યુબ જેવું આવતું કાચનું, એટલે પહેલાના મોનિટરને શું કહેતા? સીઆરટી, કેથોડ રે ટ્યુબ કેવા હતા? પાતળા મોનિટરનો ઉપયોગ થતો। હાલમાં પાતળા મોનિટર ઘણા પ્રચલિત છે કારણ કે કદમાં પાતળા અને વજનમાં હલકા હોય છે આવા મોનિટર। ત્યાર પછી શું થયું? લોકોથી નીકળી ગઈ, ફ્લેટ થઈ ગયું, એટલે એને કઈ નામ આપવામાં આવ્યું? એલસીડી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। એલસીડી નું પૂરું નામ શું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એલસીડી નું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। ત્યાર પછી એમાં નવી ટેકનોલોજી આવી જેને આપણે એલઈડી તરીકે ઓળખવામાં આવે છે। એલઈડી નું પૂરું નામ શું છે? લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ। હવે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે એલસીડી અને એલઈડી બે ફ્લેટ જ આવે છે ટ્યુબ વગરનો, તો એ બંને વચ્ચે તફાવત શું છે? તો એનું રિઝોલ્યુશન છે, દેખાવ હોય ને એનો તફાવત છે। વિદ્યાર્થી તમે જોજો, એલસીડીમાં કોઈ પણ વસ્તુ જોતા હોય તો છોકરા તમે ક્રોસમાં બેઠા હોય ક્રાસમાં, તો રિઝોલ્યુશન સરખું નહીં આવે, તમને થોડું ઝાંખું દેખાય છે। પણ એલઈડીમાં તમે ગમે તે બાજુએ બેઠા હોય, પાછળ સિવાય પાછળ નહીં, એલઈડીમાં ગમે તે બાજુએ બેઠા હોય તમને વ્યવસ્થિત રિઝોલ્યુશન દેખાતું હોય છે। તો આ એલસીડી અને એલઈડી વચ્ચેનો તફાવત છે। ત્યાર પછી આપણે આગળની સ્લાઇડની ચર્ચા કરી,
આ પહેલું જે હું તમને કહેતો હતો ને ટેલિવિઝન જે જૂનું મોનિટર સીઆરટી એ આ મોનિટર છે હવે સીઆરટી આ જે છે અહીંયા પાછળનો ભાગ હોય ને અહીંયા ખૂંદ આવે શું આવે ખૂન જેવું આવે ટ્યુબ આવે એટલે એને સીઆરટી કહેવામાં આવતું આ જે છે આખો કેથોડ રે રે એટલે શું એના કિરણો જતા હોય ઇલેક્ટ્રોનિક બીમ અને આની પ્લેટ આપણે આ આની ઉપર ફોકસ કરવાનો આખી મોનિટર છે સીઆરટી મોનિટર પછી આ છે એલસીડી મોનિટર અને એલઈડી મોનિટર એલસીડી અને એલઈડી મેં તમને કીધું એમ તે દેખાવમાં સરખા જ હોય સ્ક્રીન ફ્લેટ જ હોય પણ તફાવત શું છે માનો કે એલસીડી છે એની સામે ઉપર એનો તો વ્યવસ્થિત દેખાય આમ ક્રોસમાં જતા રહો તો દેખાય નહીં પણ ત્યાં જે એલઈડી મોનિટર હોય એનું તમે ક્રોસમાં ઉભા રહેજો તો એ રિઝોલ્યુશન વ્યવસ્થિત આવતું હોય તો મોનિટરના મુખ્ય કેટલા પ્રકાર છે ત્રણ કયા કયા સીઆરટી એલસીડી એલઈડી સીઆરટી નું પૂરું નામ કેથોડ રે ટ્યુબ એલસીડી નું પૂરું નામ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એલઈડી નું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ મોનિટર કે જે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઉટપુટ ડિવાઇસ છે ત્યાર પછી બીજું આઉટપુટ ડિવાઇસ શું છે પ્રિન્ટર તો પ્રિન્ટર શું છે હાર્ડ કોપી આઉટપુટ પ્રદાન કરે છે આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું કે મોનિટરમાં જે આઉટપુટ મળી કેવું હોય સોફ્ટ કોપી ખાલી દેખાય એવું જોઈએ તમે એનો હાર્ડ કોપી એટલે કે સોફ્ટ કોપીમાં પ્રિન્ટ કાઢી શકો નહીં હવે હાર્ડ કોપી કાઢવી હોય તો શેનો ઉપયોગ થાય છે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે તો પરીક્ષામાં અહીંયા એક પ્રશ્ન બને છે કે સોફ્ટ કોપી ને હાર્ડ કોપી માં રૂપાંતર કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો શેનો ઉપયોગ થાય છે પ્રિન્ટર એટલે કે કાગળ ઉપર પ્રિન્ટ નીકળે મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રિન્ટર હોય છે પ્રિન્ટર મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ત્રણ પ્રકારના કયા કયા આ પહેલું છે એ છે ડોટ મેટ્રિક પ્રિન્ટર આ કેવું પ્રિન્ટર છે ડોટ મેટ્રિક પ્રિન્ટર પછી આ બીજું છે એને કહેવામાં આવે છે ઇંકજેટ પ્રિન્ટર કયા નામે ઓળખવામાં આવે છે ઇંકજેટ પ્રિન્ટર અને આ ત્રીજું છે એને લેસર પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે પ્રિન્ટરના કેટલા પ્રકાર છે ત્રણ કયા કયા ડોટ મેટ્રિક ઇંકજેટ અને લેસર પ્રિન્ટર હવે એનો તફાવત શું છે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ તો પહેલું છે ડોટ મેટ્રિક પ્રિન્ટર હવે તમને ખ્યાલ હોય તો પ્રિન્ટરની જે આ શોધ છે ને એ શેના ઉપરથી થઈ હતી જ્યારે પ્રિન્ટર નહોતું ત્યારે આપણે કોઈ પણ વસ્તુને લખવું હોય અને ટાઈપ કરવું હોય તો શેનો ઉપયોગ કરતા ટાઈપ રાઈટર આવતો ને કામ કરતા રહીને આમ કરતા રહીને કામ કરતા આમ કરી એટલે આગળ લખતા તો એના ઉપરથી સૌથી પહેલા ડોટ મેટ્રિક પ્રિન્ટર આવ્યું પણ જે ડોટ મેટ્રિક પ્રિન્ટર હતું એનો રિબિન હતી શું હતું રિબિન અને કોઈ પણ કાગળ આવે ને છપાતું હોય એટલે રિબિન સાથે ઘસાતું ઘસાતું છપાય એટલે એમાં કોઈ પણ ડોટ મેટ્રિક ની અંદર છપાયેલું હોય ને માની લો કે 20 છપાણું હોય તો આ રીતે ટપકા 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 સ્વરૂપે ડોટ ડોટ સ્વરૂપે 20 લખેલું આવે એટલે એને કેવું પ્રિન્ટર કહેવામાં આવતું ડોટ મેટ્રિક પ્રિન્ટર અત્યારે તમને ખ્યાલ હોય તો ડોટ મેટ્રિક તમે પ્રિન્ટર જોયું હશે ક્યાં તો કે આપણે રેલવે સ્ટેશનની અંદર ટિકિટ લેવા જઈએ ને એટલે તમે જોજો ટિકિટ આમ ઘસાતી ઘસાતી અને એની અંદર સ્પેશિયલ આ જે છાપકામ હોય ગઈ હોય ડોટ ડોટ સ્વરૂપે એટલે સૌથી પહેલા ઉપયોગમાં લેવાતું પ્રિન્ટર કયું હતું ડોટ મેટ્રિક પ્રિન્ટર ત્યાર પછી બીજું પ્રિન્ટર આવ્યું ઇંકજેટ પ્રિન્ટર અત્યારે ઇંકજેટ પ્રિન્ટરનો ઉપયોગ થતો હોય છે તો ઇંકજેટ પ્રિન્ટરની અંદર શેનો ઉપયોગ થાય છે સહી શાહીનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે શાહીનો ઉપયોગ થાય છે કયા પ્રિન્ટરમાં ઇંકજેટ પ્રિન્ટરની અંદર શાહીનો ઉપયોગ થાય છે
પછી આવ્યું લેસર પ્રિન્ટર અત્યારે સૌથી વધુ ઉપયોગમાં કયું પ્રિન્ટર લેવાય છે લેસર પ્રિન્ટર હવે તમે જો ઇંકજેટ પ્રિન્ટર હતું એમાં સહીનો ઉપયોગ થતો પણ એમાં અમુક વખત શું થતું કે સહી સરખી પૂરેલી ન હોય અથવા તો વધુ પ્રમાણમાં પૂરી ગઈ હોય તો આપણે કોઈ પણ જે બેંકમાં પાસબુક છપાવે છે એટલે સહી વ્યવસ્થિત ઓછી હોય તો અક્ષર કેવા આવે આછા અક્ષર કેવા આવે આછા અને કોક વાર વધુ પડતી સહી ઉભરી ગઈ તો કાગળને નુકસાન કરે ઇંકજેટ પ્રિન્ટરમાં એ આપણી રહેતી પણ લેસર પ્રિન્ટરમાં શું આવે તો કે આખો ફોટા પાડ્યા જેવું થાય કિરણ ઉપરથી આખું કમ્પ્યુટરમાંથી લઈને પ્રિન્ટ કરે અત્યારે સૌથી વધુ બેંકમાં ઉપયોગમાં લેવાતું એટલે કયું પ્રિન્ટર છે લેસર અહીંયા મને પાંચ મૂકે એટલે છપાય એટલે ભરત પાછી આવી જાય એમાં લખાણ આછું ઘાટું લાગે નહીં શા માટે લેસર પ્રિન્ટરનો ઉપયોગ થયો આ બીજો આઉટપુટ ડિવાઇસ હતું કયું હતું પ્રિન્ટર મુખ્યત્વે કેટલા પ્રકાર છે ત્રણ કયા કયા છે ડોટ મેટ્રિક પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર ત્યાર પછીનું આઉટપુટ ડિવાઇસ છે પ્રોજેક્ટર અત્યારે જે તમારા સમક્ષ હું તમને ભણાવી રહ્યો છું એ આ જે છે શેના ઉપરથી છે પ્રોજેક્ટર ઉપરથી છે પ્રોજેક્ટર ઉપર હું તમને ભણાવી અને પ્રોજેક્ટર એક આઉટપુટ ડિવાઇસ છે કેમ તો કે કોમ્પ્યુટરની જે નાની સ્ક્રીન છે એને મોટી સ્ક્રીન જાયન્ટ સ્ક્રીનમાં રૂપાંતર કરે છે કોણ પ્રોજેક્ટર હવે તમે કદાચ તમારા શિક્ષકને તમારા વર્ગખંડની દીવાલ અથવા વ્હાઇટ બોર્ડ કે પડદા ઉપર શિક્ષણ માટેની માહિતી રજૂ કરતા જોયા હશે જો છે ને તમને અત્યારે હું જે કંઈ શિક્ષણની માહિતી છે વ્હાઇટ બોર્ડ કે પડદા ઉપર રજૂ કરું કમ્પ્યુટરના આઉટપુટને દીવાલ કે સ્ક્રીન જેવી મોટી સમતલ સપાટી ઉપર પ્રોજેક્ટર તરીકે ઓળખાતી આઉટપુટ ડિવાઇસ વડે રજૂ કરવામાં આવે હવે કમ્પ્યુટરની અંદર જે નાની સ્ક્રીન હોય એને મોટી સમતલ સપાટી ઉપર રજૂ કરવા માટે શેનો ઉપયોગ થાય છે પ્રોજેક્ટર શાબ્દિક માહિતી હવે પ્રોજેક્ટરની અંદર કેવી કેવી માહિતી આવે તો શાબ્દિક માહિતી લખાણ છે ચિત્ર તો અત્યારે આપણે જોઈએ ચિત્ર પ્રિન્ટરના નીચે ચિત્ર એ જોઈ દેખાડી શકાય ધ્વનિ કોઈ પણ અવાજ હોય આલેખ ગ્રાફ અને એનિમેશન બરોબર છે ઉપયોગ કરી શૈક્ષણિક માહિતી તૈયાર કરી સારી રીતે જોવા માટે સંકેત સપાટી પર દર્શાવવામાં આવે છે હવે આ પ્રકારના પ્રોજેક્ટર જ્ઞાન મેળવવા માટે શીખવા માટે માહિતીનું નિદર્શન કે રજૂ કરવા માટે ખૂબ ઉપયોગી છે હવે આ પ્રકારના જે પ્રોજેક્ટર છે એનો ઉપયોગ શેના માટે થાય છે તો કે કોઈ પણ માહિતીનું નિદર્શન કરવા માહિતી દેખાડવા માટે કોઈ પણ માહિતી રજૂઆત કરવા માટે એટલે પ્રેઝન્ટેશન માની લો કે આ વસ્તુ હું તમને બોર્ડ ઉપર લખાવું અથવા તો ચોપડીમાંથી બોલતો બોલતો ભણાવું તો તમને થોડી મજા નહીં આવે પણ જ્યારે માહિતીનું નિદર્શન છે તમને ખ્યાલ હોય તો અલગ અલગ મેં તમને ચિત્ર પ્રોજેક્ટરના અને પ્રિન્ટરના અને મોનિટરના ચિત્ર રજૂ કર્યા તો તમને કેવું આવ્યું રસપ્રદ લાગ્યું બરોબર છે તો માહિતી તૈયાર કરવામાં સોફ્ટવેર ઉપલબ્ધ છે પછી છે પ્લોટર હવે પ્લોટર શબ્દ તમે પહેલી વખત સાંભળ્યો હશે જોયું હશે પણ શબ્દ પહેલી વખત સાંભળ્યો હશે હવે પ્લોટરનું બીજું નામ શું છે તો પ્લોટરને બીજા નામે ઓળખવામાં આવે છે જમ્બો પ્રિન્ટર કયા નામે ઓળખવામાં આવે છે જમ્બો પ્રિન્ટર પ્લોટરનું બીજું નામ શું છે જમ્બો પ્રિન્ટર હવે જમ્બો એટલે શું મોટું અને પ્રિન્ટર શબ્દ તો છે મોટું પ્રિન્ટર જમ્બો પ્રિન્ટર એને કયા નામે ઓળખવામાં આવે પ્લોટર હવે સામાન્ય રીતે જે આપણે પ્રિન્ટર જોયું ડોટ મેટ્રિક પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર લેસર પ્રિન્ટર હવે આ બધામાં માત્ર કાગળની સાઈઝ હોય એ ફોર સાઈઝ હોય કે લીગલ સાઈઝ હોય એમાં તમે પ્રિન્ટ કાઢી શકો પણ મોટી પ્રિન્ટ કાઢવી હોય માની લો કે ફ્લેક્સ બેનર હોય જમીન નકશાની પ્રિન્ટ કાઢવી હોય દેશના નકશાની પ્રિન્ટ કાઢવી હોય તો એ બધી પ્રિન્ટ કાઢવા માટે જે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે
એને કયા નામે ઓળખવામાં આવે છે? પ્લોટર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો પ્લોટર નું બીજું નામ શું છે? જમ્બો પ્રિન્ટર. આ પણ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. ત્યાર પછી છે સ્પીકર. સ્પીકર ની અંદર તમારા કમ્પ્યુટર ની અંદર કોઈ પણ ગીત હોય, કોઈ પણ સાઉન્ડ હોય, એ તમને સેના મારફતે બહાર મળે છે? તો સ્પીકર ના મારફતે બહાર આઉટપુટ મળે છે. તો સ્પીકર પણ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. પછી છે વોઇસ રિસ્પોન્સ. હવે વોઇસ રિસ્પોન્સ એટલે શું? તો વોઇસ એટલે તમારો અવાજ અને રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, જે જવાબ આપે. તો વોઇસ રિસ્પોન્સ એટલે ધ્વનિના રૂપમાં પ્રતિક્રિયા. કમ્પ્યુટરના જે ઉપયોગકર્તા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી, તેમની સમક્ષ સંગ્રહ કરેલ ધ્વનિ અને આપેલી શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે. માનો કે આ જે વસ્તુ છે એમાં વિડિયો ચલાવું તો એ પ્રોજેક્ટરમાં ન સંભળાય, એમાં સમજાય સ્પીકરમાં. જેમ કે વિડિયો ગેમ સ્વયંસંચાલિત જવાબ આપતા યંત્ર, આન્સરિંગ મશીન. તમને ખ્યાલ હોય એટીએમ હોય છે, કેવું હોય છે? એટીએમ ની અંદર જે તમને અવાજ આવતો સ્પીકર થ્રુ આવતો હોય, ખોટો પિન નાખો તો કહે છે ઇનવેલિડ પિન, અને પૂર્વની જે નિશાની દર્શાવતા એટલે સિગ્નલ માટે જેવા વિનિયોગમાં વોઇસ આઉટપુટની જરૂર પડે છે. વોઇસ રિસ્પોન્સ છે એ પણ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. તો અહીંયા જે તમારું ચેપ્ટર નંબર 3 છે એ પૂરું થાય છે. બરોબર. આ ચેપ્ટરની અંદર આપણે ઇનપુટ અને આઉટપુટ એકમોની ચર્ચા કરી. ઇનપુટ એકમોની અંદર આપણે જોયું કીબોર્ડ, માઉસ, ત્યાર પછી સ્કેનર, કાર્ડ રીડર, ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર, પછી વોઇસ રેકગ્નાઇઝ, વોઇસ ઇનપુટ હોય એ સ્પીચ આધારિત મશીન, ત્યાર પછી આઉટપુટની અંદર આપણે જોયું મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, પ્રોજેક્ટર અને પ્લોટર. આટલું આ ચેપ્ટર હતું. હવે ચેપ્ટર પ્રકરણ પૂરું થયું. પ્રકરણના અંતે આપણે જે સ્વાધ્યાયના એમસીક્યુ છે એની ચર્ચા હવે કરીશું. બરાબર છે. દરેક ચેપ્ટર પતે એટલે આપણે ટેક્સ્ટ બુકની પાછળ જે એમસીક્યુ હોય છે એની આપણે ચર્ચા કરતા હોય છે. પાછા પાછા આપણે એમસીક્યુની ચર્ચા કરીએ. તૈયાર છો એમસીક્યુ ની ચર્ચા કરવાની છે? ચલો રેડી. ક્વેશ્ચન નંબર 1, પ્રશ્ન પહેલો. કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી ઇનપુટ અને આઉટપુટ બંને, કે ડી પ્રક્રિયા. તો આ પહેલું કીધું છે આપવામાં આવતી. આવતી એટલે દેવું, ડેટા અને સૂચના. તો શેનો નિર્દેશ કરે છે? ઇનપુટ. બરોબર છે. તો અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, ઇનપુટ. કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? શેનો નિર્દેશ કરે છે? ઇનપુટ. ત્યાર પછી નીચેનામાંથી કયું ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? ગયા લેક્ચરની અંદર જ આપણે ચર્ચા કરી હતી કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું બીજું નામ શું છે. એ ગુણધર્મ, બી ગૌણ એકમો એટલે કે
માંથી કોઈ પણ નહીં। અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, બોન એકમો એટલે કે પેરિફેરલ્સ, બરોબર છે। ઇનપુટ આઉટપુટ ડિવાઇસ નું બીજું નામ શું છે? બોન એકમો। ત્યાર પછી કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? એટલે કે કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનું ડિવાઇસ છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી ઇનપુટ અને આઉટપુટ બંને, કે ડી પ્રક્રિયા। તો આપણે જોઈશું કે કીબોર્ડ કયા પ્રકારનું છે। ઇનપુટ પ્રકારનું, આ ઇનપુટ પ્રકારનું ડિવાઇસ છે। હવે બીજો આમાં એક પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ કયું છે? તે કયું છે? કીબોર્ડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ છે। તો પ્રશ્ન નંબર 3 નો તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, ઇનપુટ। ત્યાર પછી કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? પોઈન્ટ એન્ડ ડ્રો, બી ટેક્સ્ટ, સી વિઝ્યુઅલ, કે ડી વર્ચ્યુઅલ। હવે સૌથી પહેલા પોઈન્ટ એન્ડ ડ્રો, તેમાં શું આવે? માઉસ। વિઝ્યુઅલ એટલે જો, એમાં શું આવે? મોનિટર। વર્ચ્યુઅલ એટલે સાંભળવું, એમાં શું આવે? સ્પીકર। તો હવે ટેક્સ્ટ એટલે શું? લખાણ। તો કીબોર્ડ થી શું કરીએ કે આપણે લખી શકીએ? તો અહીંયા તમારો જવાબ શું રહેશે? ટેક્સ્ટ। કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? બી ટેક્સ્ટ ઉપર કાર્ય કરે છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન, માઉસ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ તરીકે વપરાય છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રક્રિયા, કે ડી આપેલ કોઈ પણ વિકલ્પ નહીં। તો માઉસ કયા પ્રકારનો એકમ છે? ઇનપુટ ડિવાઇસ છે। તો અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, ઇનપુટ। પછી પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, બી શાબ્દિક માહિતી આધારિત એકમ, સી વિઝ્યુઅલ ડિવાઇસ, કે ડી વર્ચ્યુઅલ ડિવાઇસ। તો અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ। પછી પ્રશ્ન નંબર 7, વસ્તુ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રામાણિક સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? યુનિવર્સલ પ્રોડક્ટ કોડ, યુનિવર્સલ પ્રિન્ટ કોડ, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ, કે યુનિફોર્મ પ્રિન્ટ કોડ। તો અહીંયા તમારો જવાબ રહેશે યુપીસી, એટલે કે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ। પછી પ્રશ્ન નંબર 8, વિશિષ્ટ ચુંબકીય શાહીથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો MICR, બરોબર છે, મલ્ટીપર્પઝ ઇન કેરેક્ટર રેકગ્નાઇઝેશન, બી મેગ્નેટિક, સી મલ્ટીફોલ્ડ, કે ડી મલ્ટીફોલ્ડ ઇન। અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, મેગ્નેટિક ઇન કેરેક્ટર રેકગ્નાઇઝેશન, કે જેનું ટૂંકું નામ છે MICR। પછી પ્રશ્ન નંબર 9, પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? એ CRT, બી LCD, સી LED, કે ડી બી અને સી બંને। તો આપણે જોઈએ કે CRT પાતળું મોનિટર નથી હોતું, એ પ્રમાણમાં જાડું હોય છે, પાતળું કેવું હોય છે? LCD અને LED બંને। તો અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, બી અને સી બંને। તો અહીંયા આપણે સ્વાધ્યાયને MCQ કમ્પ્લીટ કર્યા છે, તમારે બુકની અંદર એકવાર લખી લેજો પ્રશ્ન અને જવાબ બંને। હવે બીજા લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું। થેન્ક યુ।